सावली तालुका के धनतीज गांव की तहसील नर्मदा वसाहत के पास जंगली जानवर तेवैसा तेंदुए का मृतदेह जली हुई हालत में बरामद होने के बीच कई तरह की अटकलें बनते हुए सघन तहकीकात जारी की गई है। सावली तालुका के अंदरूनी वैसे धनतीज गांव नर्मदा वसाहत के पास कोतर में जली हुई हालत में जंगली जानवर तेंदुआ बरामद होने से कई तरह की अटकलें बनी हैं। जंगली जानवर तेंदुआ शेड्यूल 1 की कैटेगरी का प्राणी होने के बीच ये घटना के साथ वन विभाग में भी भगदड़ का माहौल पैदा हुआ है, जहां वन्य प्राणियों से पाक रक्षण के लिए लगाए गए वैसे बिजली के तार को छूने के कारण उसकी मौत होने की आशंका जताई गई है। साथ ही सबूत को नाश करने के आशय से तेंदुआ जलाया गया होने की भी आशंका बनने के बीच सावली विभाग के वन कर्मचारी उच्च अधिकारी घटनास्थल पर दौड़े चले आए थे। जाहिर सी बात है कि सावली तालुका के अंदरूनी विस्तार में जंगली जानवर तेंदुए का कोहराम मचा है। ऐसे में नर्मदा वसाहत कोतर के पास जली हुई हालत में तेंदुए का मृतदेह बरामद होने के बीच कई तरह की अटकलें बनी है। वन विभाग द्वारा फिलहाल जली हुई हालत में पाए गए वैसे तेंदुए के मृतदेह को पोस्टमार्टम के लिए भेजने के साथ किन कारणों के चलते उसे जलाया गया या तो फिर उसकी मौत की सही वजह ढूंढने की दिशा में सघन तहकीकात जारी की गई है। जी सर, सावली तालुकाने एक घटना बनी है कि एक दीपरा ने मारीने सरकाई दीवा में आजे सो की कच्छे में आज सवेरे 11:30 थी 12 वच्चे स्थानिक द्वारा रेंज ऑफिसर ने एक माहिती अपावाई कि एक सड़गेल हालत में दीपरा ने डेड बॉडी मिली है। सावली तालुकाना सदापुरा सीमनी भेवाना कोतर में आ एक बॉडी सड़गेली हालत में मिली है, जे अंगेनी तपास हाल चालू है और आसपास विस्तार सर्च कर रहा है कि कोई इनडायरेक्ट एविडेंस के कोई बीजू એને સંબંધિત કંઈ ક્લુ મળે તો સર તપાસમાં શું લાગી રહ્યું છે? હવે ડેડ બોડી જે છે કમ્પ્લીટલી બર્ન હાલતમાં મળેલી છે, એટલે કોઈ સાઇન કે સિમ્પટમ એના ઉપરથી તો મળી શકે એમ નથી, એટલે આસપાસનો વિસ્તાર સર્ચ કરીને અમે તપાસ કરી રહ્યા છીએ કે બીજો કોઈ એવિડન્સ મળે તો આગળ અમે વધી શકીએ. કોઈ દીપડાના અંગની ચોરી થઈ હોય? નખની બખની ના, બોડી કમ્પ્લીટલી બળેલી છે એટલે એ અત્યારે તો ના કહી શકીએ કશું. સર, આ વિસ્તારમાં ઘણા દીપડાઓ છે અને આ કોતર વિસ્તાર છે એટલે આ નેચરલ હેબિટેટ જેવું જ છે દીપડાનું, તો દીપડા તો સામાન્ય છે. ફોરેસ્ટ પાસે કોઈ માહિતી કરી કે આ સાવલી વિસ્તારમાં કેટલા દીપડા છે એવું કંઈક? અત્યારે તો હાલ દીપડાઓની અવર જવર રહેતી હોય છે, કોઈ ફિક્સ નંબર નથી, પણ ટૂંક સમયમાં અમે સેન્સસ કરાવીને આપણે બહાર લાવીશું. ફોરેસ્ટ તરફથી ઘણી વાર પાંજરા મૂકવામાં આવે છે કે કોઈ પણ દીપડાએ કોઈને ઇન્જરી ના કરી છતાં અને પાંજરા મૂકીને પૂરવામાં આવે છે, એ ફોરેસ્ટમાં કેટલું યોગ્ય હોય છે? કાયદા કે શું હોય છે કાર્યવાહીમાં? જનરલી રેવન્યુ વિસ્તારમાં અને હ્યુમન એટેકના વિસ્તાર બનાવ બનતા હોય છે ત્યારે જ પાંજરું ગોઠવવામાં આવે છે, અથવા રેસિડેન્સ વિસ્તાર ને એવા વિસ્તારમાં જ્યારે દીપડો જનરલી ઘૂસતો હોય છે અને લોકો માટે જ્યારે સમસ્યા બનતો હોય ત્યારે જ પાંજરું મૂકીને પકડવામાં આવે છે. એ સિવાય ક્યારેય દીપડાને નેચરલ વિસ્તારમાં હુમલો ના કર્યો હોય અને જંગલ વિસ્તારમાં પણ પાંજરું મૂકવામાં આવે ફોરેસ્ટ તરફથી, તો એ કાયદાકીય મુજબ કેટલું યોગ્ય છે? નેચરલ હેબિટેટમાંથી ક્યારેય દીપડાને પકડીને મૂકવામાં નથી આવતો, જ્યારે રેવન્યુ વિસ્તારમાં લોકો માટે સમસ્યા થતી હોય ત્યારે જ તેને રિહેબિલેટ કરવામાં આવતો હોય છે. સર, આપનું નામ? રવિરાજસિંહ રાઠોડ, ડીસીએફ વડોદરા. થેન્ક યુ સર.